ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. મહાત્મા ગાંધીએ આત્મકથા લખી પોતાના જીવન સાથે સંકળાયેલી સારી નરસી હકીકતોને મુક્ત મને શબ્દોમાં ઢાળી બાપુએ અજાણે કરેલી ભૂલોનો પણ એકરાર કર્યો. બાપુના આ જ પ્રયાસથી પ્રેરિત થઈ જાહેર જીવન સાથે જોડાયેલી હસ્તીઓને બાપુની વિચારધારાને આગળ વધારવા આ કાર્યક્રમ સાથે સાંકળી છે. આ કાર્યક્રમમાં જે પણ વ્યક્તિ વિશેષ ભાગ લેશે તેને અમે કોઈપણ પ્રકારના દબાણમાં લાવીને નહીં, પરંતુ આત્મપ્રેરણાથી તેમના પોતાના જીવનનું સત્ય જનતા સમક્ષ મૂકવાનો અવસર આપીશું. સત્યમેવ બાપુની જન્મભૂમિ પોરબંદર લોકસભા ક્ષેત્રના સાંસદ રમેશભાઈ ધડુક, મૃદુભાષી અને જેમના ચહેરા પર હર હંમેશ સ્મિત જોવા મળે છે તે રમેશ ધડુક પહેલી વાર 2019માં લોકસભાની ચૂંટણી લડ્યા અને જીત્યા પણ ખરા. શાસક પક્ષના સાંસદ હોવા છતાં વિસ્તારના લોકોની સમસ્યાઓ માટે સ્પષ્ટ બોલનારા ધડુક એવા જનપ્રતિનિધિ છે જે હર હંમેશ જનતાની વચ્ચે નજરે પડે છે. ખેતી અને બેન્કિંગ સેક્ટરના સહકારી ક્ષેત્રમાં સક્રિય એવા ધડુક સમૂહ લગ્નો અને દીકરીઓ માટે નવરાત્રીના આયોજન સહિત અનેક સમાજ સેવાના કાર્યો કરતા રહ્યા છે. રાજનીતિમાં ભલે આ નામ નવું હોય, સમાજ જીવનમાં ધડુક એક અદના માનવ છે જેમના પર નાથાલાલ જોશીના વ્યક્તિત્વનો પ્રભાવ છે. તેવા ખેડૂત પુત્રની મેટાડોરના ડ્રાઈવરથી લઈ સાંસદ સુધીની સફરના સત્યો અને તથ્યો જાણવા કરીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મ દિવસે રમેશભાઈ સાથે સત્યના પ્રયોગો. રમેશભાઈ, ક્યારે એ વિચારેલું કે જે જગ્યાએ બાપુ જન્મેલા એ પવિત્ર ભૂમિના લોકસભાના સાંસદ બનશો? મેં ક્યારે વિચાર્યું નહોતું કે હું સંસદ સભ્ય બનીશ અને આ પોરબંદરના સંસદ બનો, એવું મેં ક્યારેય વિચારેલું નતું. તમને ક્યારે કહેવામાં આવેલું કે તમે ઉમેદવારી કરવા? એક ક્ષણ શું હતી ઉમેદવારીમાં? છેલ્લા 2-3 દિવસ બાકી હતા ને ત્યારે મને એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમારે ચૂંટણી લડવાની છે. મેં એવું કીધું કે ભાઈ કોઈ હોય તો અમે એના સપોર્ટમાં છે અને કોઈ ન હોય ને પાર્ટી કહે તો પછી કાંઈ. મેં કીધું આપણે પાર્ટીને વરાયેલા છે એટલે પાર્ટીને કાંઈ ના પાડવાની ન હોય. પહેલી વાર તમે લોકસભામાં ગયા, અત્યાર સુધી મંદિરોમાં રમેશભાઈ જતા જોયા, પણ જે જગ્યાને નરેન્દ્રભાઈ મંદિર માન્યું હતું, પગે લાગેલા નરેન્દ્રભાઈ, એ જગ્યાએ ગયા લોકસભામાં, એ પહેલો દિવસ કેવો હતો? ખૂબ આમ એટલો સરસ, હું તો પગ મૂક્યો ભગવાન દ્વારકાધીશની જે બોલાવી, રમાનાથ ભગવાનની જે બોલાવી, અમારા દાસીનિવર સાહેબની જે બોલાવી અને મેં પગ મૂક્યો ભગવાનને. આમ પ્રાર્થના કરીને જે મેં પહેલા દિવસે પગ મૂક્યો ને તો સીધી ભગવાનને પ્રાર્થના કરી. અને મારો એક નિયમ છે કે હું લોકસભામાં શરૂઆત હોય અને હું દ્વારકાધીશની, અમારા દાસીજીવન સાહેબની અને માની જે બોલાવું અને રામચંદ્ર ભગવાનની બધી જે તો બોલાવતા જ હોય બધા, શરૂઆત હોય ને અધ્યક્ષ આવે એટલે જય શ્રી રામ એવા નારા બધા ચાલતા હોય, અરે હું દ્વારકાધીશની જે બોલાવું, માની જે બોલાવું, અમારા દાસીજીવન સાહેબની જે બોલાવું અને બેઠો હોઉં ત્યારે ભગવાનનું નામ સ્મરણ અંદર ચાલુ હોય. આપ સમાજ જીવનના વ્યક્તિ અને રાજકારણમાં બંનેમાં ફરક શું દેખાયો? સમાજ જીવન અથવા તો સામાજિક પ્રવૃત્તિ અને રાજનીતિ બંને? રાજનીતિમાં એક જો સમાજમાં હે ને તમે જે કાંઈ કામ કરતા હો ને એ આ રાજનીતિ એક તમારી જવાબદારી આવી ગઈ. લોકો શું છે, હું કામ તો કરતો જ તો પણ હવે એક સંસદ સભ્ય તરીકે મારી આમ જવાબદારી આવી ગઈ ને એવું મને ફીલ થાય કે મારે આ કરવું જોઈએ. આ તે હું સંસદ સભ્ય નહોતો ત્યારે હું લોકોના કામ તો કરતો જ તો પણ એટલું માથે આમ ટેન્શન ન હોય. હવે આપણને આમ જવાબદારીનું નામ થાય કે ના આપણે સંસદ સભ્ય છીએ, આપણી જવાબદારી છે તો આપણે કરવું જોઈએ. મારું રોનકભાઈ એવું છે કે હું મારી જવાબદારીને સમજું છું કે કોઈ પણ માણસ મને ફોન કરે તો હું કોઈનો હક છે. કોઈ પણ રાત્રે કામ હોય તો મારા વિસ્તારના લોકો મને ન કહેતો કોને કહે,
અમને લોકસભામાં પહેલી વાર બોલતા સાંભળે અને ગુજરાતીમાં બોલ્યા. શું કારણ રહ્યું ગુજરાતીમાં બોલ્યા? ગુજરાતી બોલવાનું કેટલું ગૌરવ અનુભવતા હતા? આખો મુદ્દો આપે જે ઉઠાવ્યો ઘેડનો, એ અર્જન્ટ મુદ્દો શું હતો? જો મારી દ્રષ્ટિએ તો ગુજરાતીમાં આપણી માતૃભાષા ગુજરાતી છે, આપણે ગુજરાતી જ બોલવું જોઈએ, બરાબર છે? અને ત્યાં ટ્રાન્સલેશન થાય છે, બીજા જેને કોઈને હિન્દીમાં સાંભળવું હોય, ઇંગ્લિશમાં સાંભળવું હોય, એ ટ્રાન્સલેશન તો થાય જ છે. પણ મને એવું હતું, ઘણી વખત આપણે ઘણા લોકો એવા હોય કે ઓલું બાવા હિન્દી જેવું થઈ જાય, અડધું ગુજરાતી બોલે અડધું હિન્દી બોલે, એવું મેં કીધું આપણે કાંઈ સ્પષ્ટ ગુજરાતી. ખરેખર તો હું થયું કે હું 10 દિવસ જે આ વિસ્તારમાં જતો, જે અસરગ્રસ્ત વિસ્તાર હતો અને ત્યાં બહુ તકલીફ હતી, એ બધા વિસ્તારની મુલાકાત લઈને સીધું મારે દિલ્હી જવાનું થયું. અને દિલ્હી સીધો પ્રશ્ન આપણે લોકસભામાં ઉઠાવ્યો કે ભાઈ આ પરિસ્થિતિ આવી છે, ઘેડ શું છે એ દિલ્હીમાં તો કોઈને ખબર ન, એટલે આ ઘેડની આખી પરિસ્થિતિ સમજાય કે ભાઈ આ કેટલા સમય થયા આ લોકો હેરાન થાય છે. અને ખરેખર વાત મારી સ્થિતિ સાચી જ હતી કે સરકારને દર વખતે વળતર ચૂકવું પડે, એ નુકસાન છે. ખેડૂતોને જે પાક વાવ્યો હોય એ ધોવાણથી જે ખેતરો ધોવા જાય, પાક ફેલ થઈ જાય, એ ખેડૂતનું નુકસાન એ આપણું જ છે ને, એક દ્રષ્ટિએ તો એ નુકસાન જ કહેવાય. એટલે આ જો કાયમિયાનો નિવાડો લેવો હોય ને તો નદી પોળી કરી, ઊંડી કરી અને પ્રોટેક્શન દિવાલ કરી નાખે તો કાયમીનો નિવાડો. આપણે તમને કહીદો આ ભગવતસિંહ બાપુની પ્રોટેક્શન દિવાલો હજી સુધી તમને કહીદો એમાં કાંકરી એલી નથી. તમે ગોંડલનું અમારું કામ જુઓ રાજાનું, તો એ કાંકરી એલી નથી. તો આ કાયમી ઘેડવાળા તો હે ને એટલા આશીર્વાદ આપે એમ છે કે ભાઈ આ કામ અમારું થાય અને હું જોઉં છું. પાણી તમને કહીદો 5-5 દી 10-10 દી માણા ઘરની બહારનું નીકળી શકે, કોઈ તમને કહીદો કોઈને ડિલિવરીનો પ્રશ્ન હોય હાથે હોય તો એ બહુ તકલીફવાળું, ડૉક્ટરનો હોય એ તો જે વેઠતા હોય તકલીફ એને ખબર હોય શું હોય. રમેશભાઈ, હર હંમેશા મેં જોયું કે આપ શાસક પક્ષમાં છો, છતાં પણ જનતાની વાત હોય ખુલીને બોલો, શું કારણ? પણ જો મારી વાત સાંભળો, જનતાની વાત આપણે ખુલીને બોલવી જ પડે. આજે હું દાખલા તરીકે મારા વિસ્તારની હું કોઈ રજૂઆત ન કરું તો ત્યાં કેમ ખબર પડવાની છે? તમે મારા લેટર જુઓ, હરેક લેટર હું એક એક, મારું કામ કેવું ખબર કે હું 10 ગામનો પ્રવાસ કર્યું, એ 10-એ 10 ગામના જે કાંઈ પ્રશ્નો હોય એને જે તે વિભાગને હું રજૂઆત કરી અને એની વોટ્સએપ કોપી ગામના સરપંચને હું મોકલી દઉં કે આ તમારા ગામની આ રજૂઆત થઈ છે, એટલે એને ખ્યાલ આવે કે ભાઈ મારા ગામની રજૂઆત થઈ છે અને આપણે વાત તો પહોંચાડવી પડે. આજે અમે જો ઘણી વખત અમે સત્તાધારી પક્ષમાં હોઈ એટલે ઘણી વખત કાંઈ એવો વરસાદ હોનાર થયું હોય તો ઘણી વખત જાતા બીતા હોય લોકો હું કે ભાઈ આમાં જાઉં તો આપણને ઓલા લહે કે તમે આ થયું તેમ થયું ને એવી બધી. પણ મેં કીધું ભાઈ જો એ આપણે જવું જોઈએ, મારે કેશોદમાંની પહેલાં આવું થયું હતું તો